Good afternoon, student. Standard 4, subject Hindi. Teno paath 20, Pani. Atyar sudhi apni exam hati, barabar? Exam aapi ni baddhae. To have pachi apne agal syllabus joishu. Aa paath nu naam che Pani, etle ke Pani. હવે આ પાઠમાં આપણા જીવનમાં પાણીનું શું મહત્વ છે, પાણી દ્વારા આપણે કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ તેના વિશે આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. તો ચાલો જોઈએ પાઠ. પણ તે પહેલાં આપણે પાઠમાં આવતા શબ્દોના અર્થ વિશે જાણી લઈએ. શબ્દ છે પ્યાસ, એટલે તરસ. બર્તન, વાસણ. પોધા, છોડ. સચમુચ, ખરેખર. બરબાદ કરના, વેડફી નાખવું અથવા બગાડવું. આંગણ એટલે આંગણું. ખાના પકાના, રાંધવું. પાણી પાણી પાણી, પાણી ન હો તો હમ પ્યાસે મર જાય. પીને કે લીએ પાણી ચાહીએ, ખાના પકાને કે લીએ પાણી ચાહીએ. નાને કે લીએ પાણી ચાહીએ, કપડે ધોને ઓર બર્તન સાફ કરને કે લીએ પાણી ચાહીએ. હવે ગુજરાતી અર્થ સમજીએ. પાણી પાણી પાણી, પાણી ન હોય તો આપણે તરસથી મરમૃત્યુ પામીએ છીએ. પીવા માટે પાણી જોઈએ, રાંધવા માટે પાણી જોઈએ, નાહવા માટે પાણી જોઈએ. ખાના એટલે કે રાંધવા માટે પાણી જોઈએ, નાહવા માટે પાણી જોઈએ, કપડાં ધોવા અને વાસણો સાફ કરવા માટે પાણી જોઈએ. અહીં તમે ચિત્ર જોશો તો આ પાઠમાં જે જે ક્રિયાઓનું આપણે વાંચન કર્યું, બરાબર? બાળક પાણી પી રહ્યું છે તો સજીવોને જીવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. જો પાણી ન હોય તો આપણે જીવી શકીએ નહીં. ત્યારબાદ રસોઈ બનાવવા માટે પણ પાણીની જરૂર પડે છે. ત્યારબાદ નાહવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફૂલ છોડ, જો પાણી ન હોય તો શું થાય? પાણી ન હોય તો આ ધરતી જે લીલીછમ છે, તો ધરતી પર જે લીલા છોડવા છે તે પાણીના કારણે જ જીવંત રહે છે. વૃક્ષોને જીવંત રાખવા માટે પાણી જરૂરી છે. ત્યારબાદ છે કપડાં ધોવા, તો કપડાં ધોવા માટે પણ પાણી જરૂરી છે. તો આપણે પાણી દ્વારા કઈ કઈ ક્રિયાઓ કરીએ? તો કે પાણી પીવા માટે જરૂરી છે, રાંધવા માટે જરૂરી છે, નાહવા માટે જરૂરી છે, ફૂલ છોડનો ઉછેર કરવા માટે જરૂરી છે, કપડાં ધોવા માટે પાણી જરૂરી છે. જો પાણી ન હોય તો આ બધા જે કામો છે તેમાંનું એક પણ કામ શક્ય નથી. કપડે ધોને ઓર બર્તન સાફ કરને કે લીએ પાણી ચાહીએ, કે કપડાં ધોવા અને વાસણો સાફ કરવા માટે પાણી જોઈએ. ઘર આંગન કી સફાઈ કે લીએ પાણી ચાહીએ,
पौधों को सींचने के लिए पानी चाहिए, એટલે કે આપણા ઘર અને આંગણાની સફાઈ કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પોધોકો સિંચની એટલે કે વૃક્ષોના ઉછેર માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. પાણી નહીં તો કુછ ભી નહીં. સચમુચ પાણી બડી કિંમતી વસ્તુ હે. इसीलिए पानी बर्बाद नहीं करना चाहिए. એટલે કે પાણી નથી તો આમાંનું એક પણ કામ શક્ય નથી. ખરેખર સાચે જ પાણી એ બડી એટલે કે પાણી એ ખૂબ જ કિંમતી વસ્તુ છે, તેથી તેનો બગાડ કરવો જોઈએ નહીં. તો આ પાઠમાંથી આપણને એક શીખ એક બોધ મળે છે કે આપણે પાણીનો ખોટો એટલે કે પાણી ખોટો વ્યય કરવો જોઈએ નહીં, ખોટો બગાડ કરવો જોઈએ નહીં. પાણી વગર આપણું જીવન શક્ય નથી. સજીવોને જીવવાનો મુખ્ય સ્ત્રોત છે પાણી, પછી એ વૃક્ષો હોય, વ્યક્તિ હોય, પ્રાણી હોય કે પંખી હોય, બરાબર ગમે તે હોય, પણ સજીવનું જીવન પાણી વગર શક્ય નથી. અને પાણી દ્વારા આપણા રોજિંદા જીવનની ઘણી બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ. જો પાણી ન હોય તો આમાંની એક પણ ક્રિયાઓ થતી નથી અને આપણું જીવન એ રોજિંદી જીવનમાં થતી ક્રિયાઓ અટકી જાય છે. તેથી પાણીનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. એ શીખ આપણે આ પાઠમાંથી મળે છે. હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન એક, શબ્દ ઓર ઉસકે ગુજરાતી અર્થ કી જોડિયા મિલાઈ, એટલે કે શબ્દની તેના ગુજરાતી અર્થ સાથે જોડવાના છે. એક બાજુ તમને હિન્દી શબ્દો આપેલા છે અને બ વિભાગમાં તમને ગુજરાતી શબ્દો આપેલા છે. તેમાંથી સાચો શબ્દ શોધીને તમારે હિન્દી શબ્દની બાજુમાં લખવાનું રહેશે. પહેલો શબ્દ છે બડા, એટલે કે મોટું. ત્યારબાદ છે નાહના, એટલે કે નાહવું. બર્તન એટલે કે વાસણ. આંગણ એટલે કે આંગણું. પોધા એટલે કે છોડ. ફરી એકવાર શબ્દ વાંચી, બડા મોટું, નાહના નાહવું, બર્તન વાસણ, આંગણ આંગણું, પોધા છોડ. તો બાળકો, આજે આપણે હિન્દી વિષયમાં પાઠ 20 જોઈ ગયા, બરાબર. તમારે રફ બુકમાં પાણીનું શું મહત્વ છે તેના 10 વાક્યો તમારે નોટબુકમાં તમારે તમારી જાતે લખવાના છે. અને પ્રશ્ન 1 ચોપડીમાં પૂરવાનો છે.